राम राम डेरियन भाई तमारा हाटू लेव हूँ रात नो स्पेशल एक्सक्लूसिव कंटेंट तमारा हाटू एक्सक्लूसिव एक्सक्लूसिव कंटेंट कहीं ना भाई हंगे वरी आपड़े वरी पास काम करवानो वारो आवी गयो है आठ नौ वगी गया है ट्रेक्टर माटे एक मस्त मजानो ऑर्डर आयो के भाई अमारी मांडवी दही जाओ तो मस्त मजान जो अपना ट्रेक्टर वहाँ है बधु छोड़वा बधु प्रोसेस करवानी है कारण के वहाँ एक साधन जोड़ू है निकाटी ने अपने राप लगाड़वानी है वहाँ हरा थो लेने क्या जाओ जो आवस्तन क्या हरा थो ये डखो थे गयो है ना डखो कहीं नहीं गयो भाई आनु जरी काम है એટલે મેં કીધું જો ભાઈ દેખાય હાતીડું આ હાતીડામ ભાઈ આપણે રાપ જોડવાની પ્લસ માં જો દેખાય રૂલર એ જોડવાનું છે કારણ કે માંડી ધામી બધી જરૂરી છે ને પ્રોસેસ કરી લઈ ભાઈ એ પેલા બોકરા ભાઈ બોલ ગાય સબિયે જો રૂલ રૂલિયા હે મુજે વહા વો ઢેર ના હે અબ મેરે સે ઢેર આયેગા યા નહીં ઢેર આયેગા ઓહ ઢેર આય ગયા गाइस देख सकते हो काफी अच्छी तरह से ओके मित्र काम थी गये डन हवे थी जाए घर पे की ना मित्र तमने उलग तो है घटनो धोको लेन हु करनो तमने खबर है भाई दिवाली ने सीजन आवी गई है मारे काम धंधे हवे चढ़ी जाऊं पड़े एम है हवार उठन काम धंधे भाई चढ़ाई दीदो आपड़े जो देखाय गाजलू गाजला माथे आपड़े है ना धूल काढवानी है ने आपड़े केदी ની કાઈટી है ने जो जो आप के धूल निकल के ખાડો જ ખોદવાનો હોય પણ આપડે ખાડો ક્યાં ખોદી હે ભાઈ આપડે એક ભેહ ને બહુ એટલે બહુ જાજી વાયડી હે ને બે વાર હે ને નાકર તોડી નાખ્યા હે તો એ આપડે હે ને નાકર રિપેરિંગ કરવાનું એના હાટું આપડે કોઈ બોય ને બધું સેટઅપ કર્યું અત્યારે મારા પાપા જો હે ને ખાડો ખોદીએ અને આપડે બેઠા બેઠા શું કરીએ તમને ખબર હે વ્લોગ બનાવી ભાઈજી ઉપરનું પડ હોય ને એ બહુ એટલે બહુ કડક હોય કારણ કે ભેહું અહીં હબાવને પગ દીધા હોય જોતા એ ખોદવામાં હે ને હવે વારો નીકળી જાય ભાઈ જેમ જેમ નીચેનું લેયર આવતું જાય ને એમ થોડુંક તમને પોચું થાય એટલું બધું કઈ ખાસ પોચું નહીં થાય હો ભાઈ મિત્રો એટલો આપણે ખાડો ખોદી નાખ્યો ને તો હવે શું છે ખબર પઠરાવા લાગ્યા જો તમને અવાજ સંભળાતો હોય પઠરા આવી જતા હે તો પેલું પાનું તોડી નાખે પઠરા લાખી દે ને તો નાકર ની મજબૂતી વધી જાય શું કેવું તમારું અમે લોકો તો એવું જ કરીએ પેલો પઠરો કાઢવા માટે આપડે શું કર્યું પેલો હોલ્ટે ને મોટો કર દીધેલો પેલા કેવો ગોળટો જો આપડે મોટો કરવો પડે આટલું બધું બળ કરવું પડેલા આ બધું કામ કરવા માટે બળ જોઈએ ચાલો મેં હમણાં હે ને આને કાઢી લેવું બંને હાથેથી પછી આ કોઈ હે ને પછી અહીંયા સામું સામને આવે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હે મિત્રો આમાં બહુ એટલે બહુ મહેનત પડે મારે નહીં મારા પપ્પા ને હું મિત્રો આપડે નાકર ને હે ને થોડુંક મજબૂત કરી નાખી થોડુંક વધારે ઊંચું લઈ કારણ કે હે ને નાળો હે બહુ જાડો હે આવી રીતના આપડે એમ જે જુગાડ કરવો પડે એ લહેરી ગીજો હા હવે કરો એની કરતી બાર આમાં ભાઈ ફિઝિક્સ નો નિયમ કામ કર્યો ભાઈ હા ભાઈ મિત્રો આપણું નાકર બરોબર એકદમ પરફેક્ટ થઈ ગયું હજી આપણે વધારે મજબૂત કર્યો તો આપણે શું કર્યું ખબર અંદર જો પાણી રેડી થઈ ગયું જરીક બતાવી દઉં પછી જો આને હબાવવાનું હે ને અંદર પાણી વીયું જાય અંદર પાણી જાય એવી રીતના ભાઈ ધૂળ બધી તરફથી બેસી ગયો હરથી ચોટી જાય જો આવી રીતના પછી જો આગળ મારા પપ્પા કોઈ લઈને જામી પડી ને નાખો હજી બસ ચાલો
નાકરભાઈ આપણું એકદમ પરફેક્ટલી હંધાઈ ગયું છે, બહુ જોરદાર રીતે આપણે મજબૂત કરી નાખ્યું. હવે પાડી હું પાડી માં આવે તો એ નાકર છૂટીએ નહીં, વરસદી હતી. ઓ ભાઈ કીધું ભાઈ સવારના 11 વાગી ગયા ને આજ સવારની 6 વાગ્યાની લાઈટ જ નથી ભાઈ આપણે, એટલે ભાઈ આપણે એડિટિંગ ના કંઈ કામ નહીં થાય. આજ મારે લેપટોપ કમ્પ્યુટરમાં એડિટિંગનું કામ કરવાનું થતું નથી સવારનું. પ્લસમાં મિમન આવ્યો તો થોડુંક છે ને સામાન લેતા આવી, અને ફોનની બેટરી ખાલી 8%, એટલે મેં ભેગા ભેગા ચાર્જર લીધું, એટલે ગામમાં ક્યાંક ચાર્જિંગનો મેળ આવે ને થોડુંક માલ સામાન લેવાઈ જાય, 15-20 મિનિટ ચાર્જિંગ થઈ જાય ને એટલે આપણે ઘણો એવો ટેકો મળી જાય એના જેવું છે ભાઈ. બ્લોગ તો બની શકે એ બાને ભાઈ, હમણાં ભાઈ દુઃખ નદી આવી ગયા છે. તો મિત્રો ગામમાંથી આપણે બધો માલ સામાન લેવાઈ ગયો, દેખાઈ જાવ હામેણા સામેણા લઈને નીકળ્યો હતો ભાઈ. ગુંડા ગામમાં બહુ લાગ્યા હતા પણ હેલ્યા રાખે બીજું હું. અને પ્લસમાં ભાઈ આ જે વાડીવાળો વિસ્તાર છે ને અહીં હરફ બહુ, એટલે બહુ આકડી એક હરફ ને છે ને દાબતા દાબતા રહી ગયો, ખબર નહીં પણ જાય આવી રીતના સેન્ટરમાંથી વયો ગયો ભાઈ. બહુ હરફ હે ભાઈ આ વિસ્તારમાં, એટલે આપણે બહુ ધ્યાનથી ગાડી હાંકવી જોઈએ નિરાતે. મસ્ત મજાનું ભાઈ અટણે બપોર ખાધું ને અહીંનો ઓડકર આવી ગયો છે, તડકો હબાવનો તપી ગયો છે. અટણે હું ક્યાં રખડવા જવા તમને ખબર, અટણે ખુલ્લા પટમાં ના ભાઈ ને આપણે ક્યાંય રખડવા નથી જતા, આપણે અહીં મોટર ચાલુ કરવા હતું. કારણ કે મેં સવારે વાત કરી હતી ને ભાઈ આપણે સવારની લાઇટ આવી નથી, અને બપોરનો 1 વાગી ગયો અટણ છે ને લાઇટ આવી છે. કારણ કે કલાકમાં હતી પણ ડીમ લાઇટ હતી, ફોને મનમાં ચાર્જિંગ થતો હતો એમ એવી લાઇટ હતી. તો આપણો ફોન થોડોક તો આપણે ચાર્જિંગ કરી લીધો, મેં કીધું ફૂલ લાઇટ આવીને ફટાફટ પહેલાં આપણે ટાંકા કુંડા જી ભરવાનું ભરી લો, કારણ કે બપોર પછી તો આપણે ભાઈ ભેહું પાવાની છે. એટલે ભાઈ અમારે ભેહું વાળા ની બહુ પ્રોબ્લેમ રહે, લાઇટ ના આવે ને એ બધો મેળ વિખાઈ જાય, અને એટલી હજી ભેહું નથી વધારે. તો આપણે એકાદ જનરેટર લઈ લઈ, સુરત ને ઉનિકોર આણંદકોર ને એ બધા તો ઘટાડીને જનરેટર લઈને બેઠા હોય, લાઇટ વહી જાય એટલે ફડાકે ઇન્જિન ચાલુ કરી નાખે ને લાઇટ આવી જાય ભાઈ. જમા ને હવે એ બધાને બાકી મારી પાછું આપણે ભાઈ મોટર ચાલુ કરવું તો વાઈ પાસે જ જવું પડે. મોટર આપણી છેટી છે, મામાદેવના દર્શન કરી લો ભાઈ. તમે કહેતી ને મામાદેવને આપણે ભાઈ વિડીયોમાં લઈ જાય બતાવી દેવા દીધી. જય હો મામાદેવ તમારી. નાનીકોરની આ બાપાની વાડી એ જો વાડી એટલે મતલબ એના ભાગમાં જો માંડી હુકાવા માંડી છે, વહેલાહારી નહીં ધરવાનો સમય આવી ગયો છે. અને થોડાક દિવસમાં ભાઈ આપણે ઓલું જે બીજું છે ને એ ખેતરનું આપણે ધરવાનું છે, પછી માંડવી વીણાને બાકી છે, પડું રેડી કરવું છે, બધું તૈયાર કરવું છે. વાવણી તો કંઈ એવી ખાસ થાય નહીં, કામની ભાઈ ભીડ હાલે બહુ જ નહીં. મોટર હું પહેલાં ચાલુ કરી નાખું. જો ભાઈ તમે પૂછ્યો કે આપણે ઉપર કાગળ શું કામ રાખ્યું છે ભાઈ, વરસાદના પાણીથી અટકવા હતું, દેખાઈ જાય ઉપરથી ને વરસાદનું પાણી છે ને આવ્યા રાખે, એના હાટું બચવા હતું ભાઈ. આપણે આવા જુગાડ કર્યા અને મોટર ચાલુ થઈ જાય ને એટલે આપણે એકવાર અહીંથી એને ચેક કરી લેવાનું કે ભાઈ પાણી આવ્યું કે નહીં. ઘણી વાર હે ને મોટર ચાલુ ના થતું હે ને એમને બરી જાય. વાઇબ્રેશન આવે એટલે ચાલુ તો થઈ ગઈ છે. રેડી વાયુમાં આટલું પાણી છે ભાઈ, પાણી પૂરું થવા માંડ્યું ભાઈ. આજુ ખરે માંડવીમાં ક્યાંય એટલો જમા ઉઠ્યો નથી. હું વારે ખરે આ વાત હું કાંઈ રિપીટ કરું, મને ખબર પડતી નથી વાવણું કેવું કંઈ થાય નહીં. 3-4 વીઘાનું ભાઈ આપણે વવા છે એના જેવું છે ભાઈ. ભાઈ ટાંકા કુંડી આપણે જે ભરવાનું હતું ને ભરી લીધું હે, અને અટાણે સમય થઈ ગયો હોય, રૂંઢાના 4 વાગી ગયા. અને અટાણે મારે એક ફેસબુકનો વિડીયો અપલોડ કરવાનો હતો, એ ખબર નહીં ફોનમાંથી અપલોડ જ નહોતો થતો. લાઇટ બપોરે છે ટાઈમ, મેં કીધું બપોરે તો આપણે ફૂલ એટલે ફૂલ કંઠારો આવે તો બોલો. અટાણે ભેહું તો પાવન ટાણે હે ને વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યો હોય, અને કેટલો અપલોડ થઈ ગયો હોય, 61% અપલોડ થઈ ગયો હોય. હવે યુટ્યુબમાં અપલોડ થઈ જાય ફેસબુકનો વિડીયો, પછી આપણે ભેહું પાવી ગયો હોય ભાઈ. મસ્ત મજાની નિંદર કરી લીધી ને બપોરે, એ જ રીક નડી ગયો. ટેબલ પર બહુ ભર્યું હોય ભાઈ, હમણાં જ રીકલું ધૂન જરાનું કામ હાલે છે ને, એટલે તે ફટાફટનું પેલા વિડીયો અપલોડ કરી નાખું. ભાઈ ભેહું ભેહું પાઈ લે. રેડી આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેવું કરીએ ભાઈ? હમણાં વ્લોગમાં તમને થોડીક લગભગ મજા નહીં આવતી હે કે આવતી હે, એ ખાસ કોમેન્ટ કરજો. જે છેલ્લે છેલ્લે વિડીયો જોયો હોય ને એ જ કોમેન્ટ કરી શકીએ એટલે ખબર પડી જશે. હાથી તો બસ મિત્રો આજના વિડીયો માટે એટલું જ, મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. રામે રામ ડેરન.